ગુડ મોર્નિંગ બાળકો, ગઈકાલે આપણે કરી ગયા પ્રવૃત્તિ 19 સુધી, બરાબર છે? આજે હવે આપણે પ્રવૃત્તિ કરવાના છીએ 20. તો પ્રવૃત્તિ નંબર 20 ની સૂચના છે, બંને પગના પંજા પર ઊભા રહો, હાથ ઊંચો કરો, આખું શરીર ખેંચાઈ જાય એ રીતે હાથને ઉપર કરો, સમય અને ક્રિયા સૂચવતા વાક્યો બનાવો. પણ બાળકો, આપણે અત્યારે ઊભા પણ રહી શકીએ એમ છે નહીં, તો આપણે એમને જ વાક્યો બનાવીશું. અને આ પ્રવૃત્તિ 20 એ તમારે કરવાની છે સ્વાધ્યાય પોથીમાં. શેમાં કરવાની છે બાળકો? તો સ્વાધ્યાય પોથીમાં, બરાબર છે? આ જે પ્રવૃત્તિ કરવાની છે તમે ચાલુ વિડીયોમાં કરશો તો જ તમને સારું રહેશે, સાંભળતા જઈ અને લખતા જવાનું છે. ચલો, પહેલું છે ક્રિયા. અહીંયા તમને બધી ક્રિયા આપેલી છે. ઊંઘવું, હસવું, લખવું, કહેવું, તોડવું, રસોઈ કરવી, માન આપવી અને નમન કરવું, તો આ થઈ ક્રિયા, બરાબર છે? અને ક્રિયા કહેવાય. ચલો, અને આ ઉપર જુઓ, ક્રિયા પછી છે કેટલાક સમય પહેલા, તો આ થઈ ગઈ છે ક્રિયા, એટલે ભૂતકાળ. અત્યારે એટલે આ થઈ ગઈ છે એટલે વર્તમાન કાળ. અને કેટલાક સમય પછી એટલે કે હવે એ થશે એટલે ભવિષ્યકાળ. તો આપણે અહીંયા આપણને ખ્યાલ રહે એ માટે અહીંયા લખી રાખીશું વર્તમાન કાળ, આ છે ભૂતકાળ અને આ છે ભવિષ્યકાળ, બરાબર છે બાળકો? ચલો જુઓ, હવે ક્રિયા છે ઊંઘવું, એટલે ઊંઘવાની ક્રિયા. તો અહીંયા જુઓ, મનીષ સાંજે ઊંઘ્યો, એ ઊંઘ્યો હતો ત્યારની વાત છે, એટલે ભૂતકાળ થઈ ગયો. પછી મનીષ સાંજે ઊંઘે છે, તો એ વર્તમાન કાળની વાત થઈ ગઈ. અને મનીષ સાંજે ઊંઘી જશે એટલે એ ભવિષ્યકાળની વાત થઈ ગઈ. તો આ રીતે આપણે હવે આ બધા જે વાક્યો બાકી છે એ લખવાના છે, જે અધૂરા છે એ પૂર્ણ કરવાના છે. તો બીજું છે હસવું, જો સાંભળી રીટા, ભૂતકાળમાં લખવાનું છે તો આવશે અહીંયા હસી. પછી જો સાંભળી રીટા હસે છે, હમણાં એ ક્રિયા થઈ રહી છે, અને જો સાંભળી રીટા હસશે, શું આવશે? હસશે, બરાબર છે બાળકો? ચાલો ત્યાર પછી જુઓ, આગળ છે લખવું. તો શ્રેયાએ કાલે વાર્તા લખી, હવે અહીંયા આવશે શ્રેયા અત્યારે વાર્તા લખે છે, તો અહીંયા લખીશું આપણે શ્રેયા અત્યારે વાર્તા લખે છે. હવે એને આપણે જો ભવિષ્યકાળમાં લખવું હોય તો શ્રેયા આવતી કાલે વાર્તા લખશે, બરાબર છે? ચાલો હવે અહીંયા જુઓ, ક્રિયા આપેલી નથી, ભૂતકાળનું વાક્ય પણ નથી, પણ વર્તમાન કાળ અને ભવિષ્યકાળનું છે. તો શું? દડો વાગતા ઐશ્વર્યા રડે છે, અને દડો વાગતા ઐશ્વર્યા રડશે. તો અહીંયા કઈ ક્રિયા છે? તો કે રડવાની, રડવું. તો ભૂતકાળનું વાક્ય શું બનશે? દડો વાગતા ઐશ્વર્યા રડી, બરાબર? ચલો, અમે દિવાલ કૂદ્યા, ફક્ત ભૂતકાળનું જ વાક્ય છે, વર્તમાન કાળ અને ભવિષ્યકાળનું લખવાનું છે. અને ક્રિયા, તો ક્રિયા શેની છે? કૂદ્યા એટલે કૂદવાની ક્રિયા છે, કૂદવું. ક્રિયા કઈ છે? કૂદવું. હવે અમે દિવાલ કૂદ્યા એટલે થઈ ગઈ છે, હવે જે થવાની છે તો કે અમે દિવાલ કૂદીએ છે.
છીએ બરાબર છે અને ભવિષ્યમાં હશે તો અમે દીવાલ કૂદીશું થઈ ગયું ચાલો ત્યાર પછી કહેવું દાદી બધાને વાર્તા કહે છે તો ભૂતકાળમાં લખશું દાદીએ બધાને વાર્તા કહી અને ભવિષ્યમાં લખશું દાદી બધાને વાર્તા કહેશે ચલો ત્યાર પછી તોડવું તો તોડવું ઉપરથી ભવિષ્યકાળનું વાક્ય છે લડતા અને પરેશ કાચ તોડશે તો પહેલા ભૂતકાળનું લખીશું વાક્ય લડતા અને પરેશે કાચ તોડ્યો વર્તમાન કાળમાં લતા અને પરેશ કાચ તોડે છે ચલો રસોઈ કરવી તો પપ્પાએ ગયા રવિવારે રસોઈ બનાવી હવે એનું વર્તમાન કાળનું વાક્ય અને ભવિષ્ય કાળનું વાક્ય તો વર્તમાન કાળનું વાક્ય બનાવશે પપ્પા દર રવિવારે રસોઈ બનાવશે ભવિષ્યમાં લખીશું આપણે પપ્પા આવતા રવિવારે રસોઈ બનાવશે આવતા એટલે હવે પછી જે આવશે એમાં ચલો ત્યાર પછી માન આપવું તો જુઓ અહીંયા વર્તમાન કાળનું વાક્ય છે અમે વડીલોને માન આપીએ છીએ તો ભૂતકાળમાં શું કહેવાશે અને ભવિષ્યમાં શું કહેવાશે તે લખવાનું છે તો અમે ભૂતકાળનું વાક્ય લખીએ છીએ આપણે વડીલોને માન આપ્યું ભવિષ્યમાં અમે વડીલોને માન આપીશું બરાબર છે બાળકો ચલો ત્યાર પછી છે નમન કરવું હવે નમન કરવું ના ત્રણે ત્રણ કાળમાં આપણે વાક્ય કરવાના છે તો ગમે તે લખી શકીએ અમે ગુરુજીને માતાજીને પિતાજીને ગમે તે લઈ શકીએ ગુરુજીને નમન કર્યું અમે હવે વર્તમાન કાળનું વાક્ય ગુરુજીને નમન કરીએ છીએ ભવિષ્યકાળમાં અમે ગુરુજીને નમન કરીશું બરાબર છે બાળકો તો આ રીતે તમારે દરેક બોક્સની અંદર ખૂબ વ્યવસ્થિત રીતે તમારી સ્વાધ્યાય પોથીમાં આ પ્રશ્ન કરી લેવાનો રહેશે હવે આપણે જોઈએ આગળની પ્રવૃત્તિ 21 ચલો બાળકો આ 21મો પ્રશ્ન પણ તમારે એટલે 21મી પ્રવૃત્તિ પણ તમારે સ્વાધ્યાય પોથીમાં જ કરવાની છે બરાબર પહેલા આપણે આ કોષ્ટક સમજી લઈએ અને શું કરવાનું છે એના વિશે જાણી લઈએ તો જુઓ જૂથમાં કામ કરો દરેક ખાનામાંથી શબ્દો અને શબ્દ જૂથ પસંદ કરી વાક્ય બનાવી લખો આ શબ્દો છે આ શબ્દ જૂથ છે તો ગઈકાલે આજે અને આવતીકાલે શબ્દ જૂથ છે શર્મિષ્ઠા અને દિવ્યા ગાતા બધા પ્રવાસીઓ બગીચામાં વિદ્યાર્થીઓ નાટક કરવાના મારે ઘણું લેશન છે અને આ પણ શબ્દ છે હતા થતા હશે અને છે બરાબર છે તો આના ઉપરથી આપણને ભૂત ભવિષ્ય વર્તમાનનો ખ્યાલ આવે છે અને આના ઉપરથી પણ આપણે વ્યવસ્થિત રીતે આ કરી આખું વાક્ય બનાવવાનું છે આ પ્રવૃત્તિ પણ આપણે સ્વાધ્યાય પોથીમાં જ કરવાના છીએ આ
કોષ્ટક તમને ચોપડીમાં આપી જ દીધેલું છે, આપણે એના આધારે જોઈ આમાં વાક્યો બનાવીને કરીશું. જુઓ ઉદાહરણ પ્રમાણે આપણને એક અહીંયા વાક્ય પણ આપી દેવામાં આવેલું છે કે ગઈકાલે વિદ્યાર્થીઓ નાટક કરવાના હતા. હવે એ કોષ્ટકનો ઉપયોગ કરી આપણે બીજું વાક્ય બનાવી શકીએ કે ગઈકાલે શર્મિષ્ઠા અને દિવ્યા ગાતા હતા. ત્રણે ત્રણ કોષ્ટકમાંથી એક એક આપણે લેવાનું છે, તો અહીંયા કહી શકીએ ગઈકાલે શું નામ આપેલા છે, તો કે શર્મિષ્ઠા બરાબર અને દિવ્યા આપણને નામ આપેલા છે શર્મિષ્ઠા, તો કે શર્મિષ્ઠા અને દિવ્યા ગાતા હતા બરાબર છે. અહીંયા હતા આવશે. ચાલો ત્રીજું, તો ત્રીજામાં કયું વાક્ય થશે, તો ત્રીજામાં આપણે વાક્ય લખીએ આજે મારે ઘણું લેશન હતું. એવું નહીં આવશે કારણ કે આપણે હતું આપણી પાસે છે નહીં, આજે છે એટલે આજે સાથે આવશે હશે જ, આજે સાથે આવશે છે એટલે આપણે અહીંયા લખીશું પહેલા પુસ્તકમાંથી લઈશું આજે, બીજામાંથી લખીશું શબ્દજૂથમાંથી મારે ઘણું લેશન અને શબ્દ છે લઈશું છે એ બરાબર વાક્ય અર્થપૂર્ણ બને છે, આજે મારે ઘણું લેશન છે. ચાલો ત્યાર પછી હજી બીજા બે વાક્યો કરીશું, તો કે આજે બધા પ્રવાસીઓ બગીચામાં છે એવું આપણે લઈ શકીએ, તો કે આજે બધા પ્રવાસીઓ બગીચામાં બરાબર છે. હવે આવતીકાલ ઉપરથી કરીએ, તો આવતીકાલે હવે આમાંથી જો આપણે લઈએ મારે ઘણું લેશન, તો આવતીકાલે મારે ઘણું લેશન, તો હતા હતા હશે અને છે માંથી શું આવશે આવતીકાલની વાત છે, તો હશે આવશે. શું આવશે, હશે, કે આવતીકાલે મારે ઘણું લેશન હશે. એવી જ રીતે આપણે બીજું શબ્દ જૂથ લઈએ, તો આવતીકાલે બધા પ્રવાસીઓ બગીચામાં હશે, કેમ કે હવે થવાનું છે. તો આ રીતે એક નવું વાક્ય પણ તમે બનાવીને અંદર ઉમેરી શકો છો. તો આ રીતે આપણી 21મી પ્રવૃત્તિ પણ અહીં કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે જોઈશું પ્રવૃત્તિ 22, અને પ્રવૃત્તિ 22 પણ તમારે સ્વાધ્યાય પોથીની અંદર જ કરવાની છે. ચલો પ્રવૃત્તિ 22માં શું આપેલું છે બાળકો, સૂચના પહેલા બરાબર સમજી લઈએ. આ વાત બીજા કોઈ સમયે કહેવાની થાય તો કેવી રીતે કહેવાય એ લખવાનું છે. અહીંયા એક એક વાત આપી છે, જો અહીંયા એક વાત આપી છે એ થઈ ગયેલી છે, પણ જો હમણાં એ થઈ રહી હોય તો કેવી રીતે આપણે એને કહીએ તે લખવાનું છે. અને આ જ વાત હવે પછી જો થવાની હોય તો એ કેવી રીતે તે અહીં આપણે લખવાનું છે. એવી જ રીતે આ બીજી એક વાત છે જે અત્યારે જ કહેવાય છે, પણ જો એને પહેલાં કહી દીધી હતી તો કેવી રીતે તે અહીંયા લખીશું, અને હવે પછી જો કહેવાની હોય તો એ વાત અહીંયા કઈ રીતે લખીશું એ પ્રમાણે આપણને આપેલું છે. ચલો પહેલામાં જુઓ, અગાઉ એટલે કે થઈ ગયું છે, ભૂતકાળની વાત છે. રક્ષાબંધન પર કોઈ આવ્યા હતા, તેમણે પપ્પાને મમ્મીને અને મને રાખડી બાંધી હતી. આ થઈ ગયું છે, પણ એમ માનો કે રક્ષાબંધન હમણાં જ છે અને આ જ વાત આપણે કહેવાની છે, તો શું કરીશું, તો કે રક્ષાબંધન રક્ષાબંધન પર કોઈ આવે
मम्मी ने अने मने राखड़ी बांधे छे। तो अहीं आपणे लखीशुं रक्षाबंधन पर फोई आवे छे। तेओ पप्पा ने मम्मी ने अने मने राखड़ी बांधे छे। बराबर आ रीते आपणे आ लखी लईशुं। पण त्यार पछी आज वस्तु जो हवे पछी थवानी होय ने आपणे जो कहीशुं तो के रक्षाबंधन पर फोई આવશે। બરાબર ને? તો અહીંયા આપણે લખીશું રક્ષાબંધન પર ફોઈ આવશે, કેમ કે હવે પછી થવાનું છે ને, આવશે। તેઓ પપ્પાને મમ્મીને અને મને રાખડી બાંધશે, આવશે ત્યારે બાંધશે। ચલો એવી જ રીતે આ એક કમ્પ્લીટ થઈ ગયું। હવે બીજું જોઈ લઈએ। મારી પાસે એક મસ્ત ટી શર્ટ છે, તેના પર એક પણ ખીશું નથી। હવે એને બીજી કઈ રીતે વાતમાં લખવાનું છે તો કેવી રીતે લખીશું? તો કે મારી પાસે એક તેના પર એક પણ ખીશું હતું અથવા નહીં અથવા તો ન હતું। તો અહીંયા લખીશું મારી પાસે એક મસ્ત ટીશર્ટ હતું, તેના પર એક પણ ખીશું ન હતું। બરાબર, અથવા હતું નહીં। ચાલો હવે એ જ વસ્તુ જો ભવિષ્યના હિસાબે કહેવાની હોય તો કે મારી પાસે એક મસ્ત ટીશર્ટ હશે, શું લખીશું? હશે આવશે મારી પાસે એક મસ્ત ટીશર્ટ હશે, તેના પર એક પણ ખીશું ન હશે। બરાબર છે? ચલો એવી જ રીતે અમે બધા ગાજર, લીલા ધાણા અને લીલા શાકભાજી ખાઈશું। આમળા અને નારંગી જ નહીં, કારેલા સુદ્ધા ખાઈશું, એટલે અમને ચશ્માના નંબર નહીં આવે। આ વસ્તુને આપણે અત્યારે અને અગાઉમાં આપણે લખવાની છે, તો આપણે શું લખીશું? જુઓ પહેલા અત્યારેમાં જોઈ લઈએ કે અમે બધા ગાજર, લીલા ધાણા અને લીલા શાકભાજી ખાઈએ છીએ। બરાબર, તો લખીશું અમે આપણે અમે બધા ગાજર, લીલા ધાણા અને શાકભાજી ખાઈએ છીએ। આંગળા અને નારંગી જ નહીં, કારેલા સુદ્ધા ખાઈએ છીએ એટલે અમને ચશ્માના નંબર આવતા નથી। હવે એ જ વસ્તુને આપણે ભૂતકાળમાં જો લખવાની હોય તો અમે લીલા
શાકભાજી બાળકો લીલા ધણા અને અહીંયા લીલા રમવાનું રહી ગયું છે તો તમે લખી લેજો હા લીલા શાકભાજી ખાતા ત્રણે ત્રણ પ્રવૃત્તિ તમારે સ્વાધ્યાય પોથીમાં જ કમ્પ્લીટ કરવાની રહેશે.